બધા તો પરીક્ષાને લગતા દરેક વિષયના વિડીયોઝ ડેલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આઈસીઈની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે એક ઇમ્પોર્ટન્ટ ટોપિકની વાત કરવા જઈ રહ્યા છીએ કે ભારત જ્યારે બ્રિટિશ શાસનમાં હતું ત્યારે મિત્રો કેવા સમાચાર પત્રો અને કેવી સમાચાર પત્રિકાઓ બાર પડી છે તેને મિત્રો ક્યારે બાર પડી કયાથી બાર પડી તેના લેખક કોણ હતા આ બધી જ બાબતો મિત્રો આપણે વાત કરવાના છીએ કે ભારતની અંદર જ્યારે બ્રિટિશ કાળ દરમિયાન કેવા સમાચાર પત્ર મિત્રો ઘણી બધી एग्जाम જે ક્લાસ 3 ની एग्जामો છે સુપર ક્લાસ 1 ની 1 ની एग्जाम છે આ ઉપર ક્લાસ 1 2 છે એમાં પણ મિત્રો ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ ગયા છે સાથે સાદા હું કેતો પણ જવાનો છું તે પહેલા મિત્રો નાની એવી ઇન્ફોર્મેશન આપી દઉં કે તાજેતરમાં જ STI નો મિત્રો રિઝલ્ટ આવ્યો આપણા ઘણા બધા આમાંથી પાસ થયા છે હવે ભાઈ STI ના રિઝલ્ટમાં મિત્રો ઘણા બધા સ્ટુડન્ટ પાસ થયા હશે તો તેના માટે આપણે મોક ટેસ્ટ સિરીઝ મિત્રો આયોજન કર્યું છે કે ઘર બેઠા અત્યારે કોવિડની સિચ્યુએશન છે ઘર બેઠા વોટ્સઅપના માધ્યમથી કેવી રીતે મિત્રો ડિસ્ક્રિપ્ટિવ પ્રિપેરેશન કરી શકીએ આપણે એની મિત્રો નાની ઇન્ફોર્મેશન આપી દઉં કે મિત્રો ચાર પેપર આપણે રાખ્યા છે એક છ બે હજાર એકવીસના રોજ મંગળવારે ગુજરાતીનું પેપર ચાર છ શુક્રવારે અંગ્રેજીનું પેપર આઠ છ એ જીએસ વન અને અગિયાર છ ને મિત્રો શુક્રવારે જીએસ ટુનું પેપર રાખ્યું છે ભાઈ આખું પેમેન્ટ કેવી રીતે કરવાનું છે આ પેપર કેવી રીતે આપી શકશો એની વાત કરું મિત્રો સૌ પ્રથમ તો આપણે એક નંબર યાદ રાખવાનો છે ત્રાણું સાત ત્રેપન જીરો આજે ક્યુઆર કોડ સ્કેન કરીને આપ ચોવીસ રૂપિયાનું પેમેન્ટ કરો આ પેમેન્ટ મિત્રો થઈ ગયા બાદ આપને એક મેસેજ મળશે સક્સેસ ઓફ મેસેજ મળી જશે ત્યારબાદ મિત્રો જ્યારે આપણું પેપર હશે એટલે પેલું પેપર છે આપણું એક છ બે હજાર એકવીસ રોજ ત્યારે સવારે નવ વાગે આપણે મિત્રો પેપર મળી જશે કેવી રીતે તો કે વોટ્સઅપના માધ્યમથી ને મિત્રો કયો નંબર આવશે તો આપણે યાદ રાખવાનું છે પ્રિન્ટ કાઢીને જે શાંત એરિયામાં જઈને ઘરમાં કોઈ ડિસ્ટર્બ કરવા વાળું ન હોય એવા એરિયામાં જઈને ત્રણ કલાક જે એક્ઝામનો ટાઈમ છે એ જ રીતે પેપર ભરીને આપ ફરીથી સ્કેન કરીને મોકલી દેજો આ પેપર અમને મળ્યા બાદ અમારા તજજ્ઞો દ્વારા વ્યવસ્થિત પેપર ચેક થશે આપણે મિત્રો જે રીતે જીપીએસસી ચેક કરે છે એ જ રીતે કોમ્પ્યુટરાઈઝ ચેક થશે અને ત્યારબાદ મિત્રો આમાં જે સૂચનો હશે એ તમને મળશે જો જરૂર જણાય તો અમે આપને ફોન દ્વારા પણ સમજાવશું કે આમાં તમારે વધારે પ્રિપેરેશનની જરૂર છે આમાં આવી રીતે પ્રિપેરેશન કરવાની જરૂર છે આ બધી જ મિત્રો માહિતી આપને ફોન દ્વારા પણ મળતી રહેશે તો મિત્રો આપ આમાં પણ રજિસ્ટ્રેશન કરાવી શકો છો વહેલામાં વહેલી તકે આપણે એક છ બે હજાર એકવીસ રોજ પ્રથમ પેપર રાખ્યું છે અને માત્ર મિત્રો ફ્રી છે ચોવીસ રૂપિયા રાખીએ છીએ હવે મિત્રો આપણે ખાસ જઈએ કે આપણે ટોપિક પર કે બ્રિટિશ કાળ દરમિયાન કેવા સમાચાર પત્રો બહાર પડ્યા છે અને કેવા સમાચાર પત્રિકાઓ બહાર પડી છે ખાસ મિત્રો આ ઘણી બધી આમાં પત્રિકાઓ યાદ રાખવાની હોય તેની ભાષાઓ પણ યાદ રાખવાની એટલે મલ્ટિપલ રિવિઝન કરવું પડે હું જેમ બોલાવતો જાઉં એમ બોલતું પણ જવાનું છે પાકું મારી સાથે સાથે જ કરતો જવાનું છે જો જરૂર જણાય તો આપ લખતું પણ જજો જેથી મિત્રો કોઈ પણ સમાચાર પત્રનો ક્વેશ્ચન પૂછાય હું સાથે સાથે કહેતો પણ જઈશ કે આ મિત્રો પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે તો આ બધા જ સમાચાર પત્રો મિત્રો આપણે યાદ રાખવાનું છે ભારતની અંદર પ્રથમ સમાચાર પત્ર જયારે બ્રિટિશ શાસન ભારતમાં હતું ત્યારે પ્રથમ સમાચાર પત્ર ક્યુ હતું તો કે બંગાળ ગેજેટ બધા ભારતનું પ્રથમ સમાચાર પત્ર કયું છે તો કે બંગાળ બંગાળ આ કઈ કઈ લખાતું હતું તો કે અંગ્રેજી ભાષામાં આ બંગાળ ગેજેટ ક્યારે બહાર પડ્યું તો કે સત્તરસો ને એસી ની સાલમાં ક્યાંથી બહાર પડતું તો મિત્રો બંગાળ છે પશ્ચિમ બંગાળની રાજધાની કઈ તો બધાની અંદર કોલકાતા તો વાત થી બાર પડતો સંસ્થા સંસ્થાપક ગણીએ કે સંપાદક ગણીએ તે બંગાળ ગેજેટના ના સંસ્થાપક કોણ તો યાદ રાખવાનું છે જેમ્સ ઓગસ્ટ હિકી જે મિત્રો કહે છે બંગાળ ગેજેટ સમાચાર પત્ર ના સંપાદક હતા ખાસ મિત્રો ફરીથી રિપીટ કરી દઉં સાલ પણ યાદ રાખવાની છે ક્યાંથી બહાર પડતો એ પણ યાદ રાખવાનું છે અને તેના સંપાદક મિત્રો ખાસ પાકા કરવાના છે કે ભારતનું પ્રથમ સમાચાર પત્ર કયું તો કે બંગાળ ગેજેટ અંગ્રેજી ભાષામાં સત્તરસો ને એસી માં બહાર પડતું હતું કોલકાતા થી અને તેના સંપાદક કોણ છે તો જેમ્સ ઓગસ્ટ હિકી ત્યાર પછી મિત્રો વાત કરીએ કે હિન્દી ભાષામાં લખાયેલ પ્રથમ સાપ્તાહિક ભારતમાં હિન્દી ભાષામાં લખાયેલ પ્રથમ સાપ્તાહિક ક્યુ તો કે ઉદંત માર્તંડ ઉદંત માર્તંડ છે જે હિન્દી ભાષામાં લખાયેલ પ્રથમ સાપ્તાહિક છે તો ક્યારે બહાર પડતું તો કે ઓગણીસો ને થી બહાર પડ્યું ક્યાંથી બહાર પડતું તો કે કલકત્તા થી અને તેના મિત્રો સંપાદક કોણ તો કે જુગલ કિશોર છે તે ઉદંત માર્તણ સંપાદક છે જે મિત્રો અઢારસો છવ્વીસ થી બહાર પડતો હતો ક્યાંથી બહાર પડતો હતો તો કે કોલકાતા થી મિત્રો આવો ક્વેશ્ચન પૂછાય કે ભારતનું પ્રથમ સમાચાર પત્ર કયું તો બધાને આવડી જાય મિત્રો બંગાળ ગેજેટ અને હિન્દી ભાષામાં લખાયેલ પ્રથમ સાપ્તાહિક કયું છે તો કે ઉદંત માર્તણ ત્યાંથી મિત્રો આગળ વધીએ પત્રિકાનું નામ છે અમૃત બજાર પત્રિકા કઈ ભાષામાં લખાતી

ક્યાંથી બહાર પડતી હતી તો કે કલકત્તા થી સોમપ્રકાશ નામની પત્રિકા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બહાર પાડતા હતા નેક્સ્ટ મિત્રો વાત કરીએ નામ છે હિન્દુ હિન્દુ નામની પત્રિકા અંગ્રેજી ભાષામાં જે મિત્રો સમાચાર પત્ર છે અંગ્રેજી ભાષામાં અઢારસો ને ઇઠોતેર થી મદ્રાસ થી બહાર પડતું હતું તેના મિત્રો સંપાદક કોણ તો વીર રાઘવાચારી વીર રાઘવાચારી છે તે મિત્રો તેના સંપાદક હતા ફરીથી રિપીટ કરી દઉં વીર રાઘવાચારી અઢારસો ઇઠોતેર થી મદ્રાસ અંગ્રેજી ભાષામાં હિન્દુ નામનું સમાચારપત્ર બહાર પાડતા હતા નેક્સ્ટ મિનિ તો ખૂબ જ આઈ ને પૂછી ગયેલું કેસરી કેસરી સમાચાર પત્ર કેસરી સમાચારપત્ર મરાઠી ભાષામાં અઢારસો થી કેસરી સમાચારપત્ર મરાઠી ભાષામાં અઢારસો એકસઠથી પુણેથી બાળ ગંગાધર ટીળકે બહાર પાડતી મિત્રો આ પણ પૂછ્યા ગયેલું ક્વેશ્ચન કે કેસરીને મરાઠા કોણે લખ્યું છે તો કે બાળ ગંગાધર પીળે ટિળક બહાર પાડતા હતા ક્યાંથી બહાર પાડતા હતા પૂણેથી તેમાં કેસરી કઈ ભાષામાં તો મિત્રો યાદ રાખવાનું છે મરાઠી ભાષામાં હજી મિત્રો રિપીટ કરી દઉં 12 ગંગાધર ટીડક કેસરી કઈ ભાષામાં બહાર પાડતા હતા તો યાદ રાખવાનું છે કેસરી શબ્દ આવે તો મરાઠી ભાષામાં ત્યાર પછી મિત્રો વાત કરીએ મરાઠા આ મરાઠા છે સમાચાર પત્ર અંગ્રેજી ભાષામાં 1864 થી એ પણ પુણે થી બહાર પડતું ને કોણ મિત્રો તેના સંપાદક તો કે બાળ ગંગાધર ટીડક તો રિપીટ કરી દઉં કે કેસરી અને મરાઠા મરાઠા કેસરી અને કેસરી કેતો મિત્રો મરાઠી ભાષામાં ને મરાઠા કેતો અંગ્રેજી ભાષામાં આ બંને સમાચાર પત્ર ક્યાંથી બહાર પડતા હતા તો કે થી બહાર પડતા હતા નેક્સ્ટ મિત્રો વાત કરું બંગાળી નામનું સમાચાર પત્ર બંગાળી નામનું સમાચાર પત્ર અંગ્રેજી ભાષામાં બંગાળી ભાષામાં હોય ને પણ યાદ રાખવાનું કે બંગાળી નામનું સમાચાર પત્ર અંગ્રેજી ભાષામાં અઢારસો ને ઓગણ સિત્તેર થી કલકત્તાથી મિત્રો તેના મિત્રો સંપાદક હતા સુરેન્દ્રનાથ બેનર્જી તો આપણે યાદ રાખવાનું બંગાળી નામનું સમાચાર પત્ર સંપાદક કોણ તો કે સુરેન્દ્રનાથ બેનર્જી હતા નેક્સ્ટ વાત કરું દર્પણ નામનું સમાચાર પત્ર મરાઠી ભાષામાં અઢારસો ને બત્રીસ થી મુંબઈથી બહાર પડતું હતું તેના મિત્રો સંપાદક કોણ તો કે બાલ શાસ્ત્રી જે પ્રથમ મરાઠી ભાષાનું સમાચાર પત્ર છે મિત્રો આવું ખાસ યાદ રાખવું કે પ્રથમ મરાઠી ભાષાનું સમાચાર પત્ર ક્યુ છે તો કે દર્પણ છે દર્પણ છે તે પ્રથમ મરાઠી ભાષાનું સમાચાર પત્ર છે બધીએ કોમનવેલ્થ મિત્રો ઘણી બધી વાર પૂછાય જે અંગ્રેજી ભાષામાં ઓગણીસો ચૌદ થી બાર પડ્યું કોમનવેલ્થના મિત્રો સંપાદક કોણ તો કે એની બેસન બધા મગજમાં ક્લિયર કરી લેવાનું કોમનવેલ કોણ બહાર પાડતો હતું તો કે એની બેશન ફરીથી રિપીટ કરાવું કે કોમનવેલ કોણ બહાર પાડતો હતું તો કે એની બેશન કોમનવેલ નામનું સમાચારો પત્ર બહાર પાડતા હતા નેક્સ્ટ મેં વાત કરું કવિ વચન સુધા જે મિત્રો હિન્દી ભાષાનું સમાચારો પત્ર 1867 થી બહાર પડતું હતું સંયુક્ત પ્રાંત હતો જ્યારે બ્રિટિશ શાસન ભારત માં હતું ત્યારે ઉત્તર પ્રદેશ પ્રદેશને સંયુક્ત પ્રાંત કેવાતો તો કે ઉત્તર પ્રદેશથી બહાર પડતું હતું ને તેના સંપાદક કોણ તો કે ભારત એન્દુ હરીશંદ્ર ભારત એન્દુ હરીશંદ્ર છે તેમણે મિત્રો કયું ક્યુ સમાચાર પત્ર લખ્યું તો કવિવચન સુધા તેમણે મિત્રો બીજું પણ સ સમાચાર પત્ર લખ્યું જે હિન્દી ભાષામાં છે તેનું છે હરીશચંદ્ર મેગેઝિન હરીશચંદ્ર મેગેઝિન અને બીજું યાદ રાખવાનું છે કવિવચન સુધા આ બંનેના સંપાદક મિત્રો સેમ જ છે યાદ રાખવાનું છે ભારત એન્દુ હરિશ્ચંદ્ર બંનેની ભાષા પણ મિત્રો સેમ છે હિન્દી ભાષા ફરીથી મિત્રો આ ટોપિક રિપીટ કરાવું કે ભારત એન્દુ હરિશ્ચંદ્રએ હિન્દી ભાષામાં બે સમાચાર પત્ર બહાર પાડ્યા આ બે ક્યાં તો કવિવચન સુધા અને ચંદ્ર મેગેઝિન ત્યાર મિત્રો વાત કરીએ હિન્દુસ્તાન સ્ટેન્ડર્ડ અંગ્રેજી ભાષામાં અઢારસો ને દિલ્હી દિલ્હીથી બહાર પડતું હતું તેના મિત્રો સંપાદક કોણ તો કે સચ્ચિદાનંદ સિંહા છે તે મિત્રો લખ્યું હતું હિન્દુસ્તાન સ્ટેન્ડર્ડ ત્યાર પછી મિત્રો વાત કરીએ હિન્દી પ્રદીપ અંગ્રેજી ભાષામાં અઢારસો ને સિતોતેરથી બહાર પડતું હતું ઉત્તર પ્રદેશથી તેના મિત્રો રચાયતા હતા બાળકૃષ્ણ ભટ્ટ બાળકૃષ્ણ ભટ્ટ ક્યુ સમાચાર પત્ર બહાર પાડતા હતા તો કે હિન્દી પ્રદીપના નું સમાચાર પત્ર નેક્સ્ટ મિત્રો વાત કરીએ યંગ ઇન્ડિયા મિત્રો યાદ રાખવાનું છે યંગ ઇન્ડિયા નવજીવન અને હરિજન ખાસ રિપીટ કરાવું યંગ ઇન્ડિયા નવજીવન અને હરિજન કોણ બહાર પાડતું હતું તો કે મહાત્મા ગાંધી તેના સંપાદક હતા બધા મિત્રો ઘણી બધી વાર ક્વેશ્ચન પૂછાઈ ગયો ફરીથી રિપીટ કરાવું કે યંગ ઇન્ડિયા નવજીવન અને હરિજન નામનું સમાચાર પત્ર મહાત્મા ગાંધી બહાર પાડતા હતા જેવા યંગ ઇન્ડિયા છે તે અંગ્રેજી ભાષામાં નવજીવન છે હિન્દી અને ગુજરાતી ભાષામાં જ્યારે હરિજન છે તે અંગ્રેજી હિન્દી અને ગુજરાતી ભાષામાં ત્રણેયના વર્ષ ડિફરન્સ છે ઓગણીસો ઓગણીસમાં યંગ ઇન્ડિયા ઓગણીસો ઓગણીસમાં જ નવજીવન જ્યારે ઓગણીસો તેત્રીસમાં હરિજન નામનું સમાચાર બહાર પાડતા હતા કોને બહાર પાડ્યું તો કે મહાત્મા ગાંધીએ તો ખૂબ જ એમ પી આ ટોપિક હતો ત્યાર પછી વાત કરીએ તો ઇન્ડિપેન્ડન્ટ અંગ્રેજી ભાષામાં અલ્હાબાદથી મોતીલાલ નહેરુ બહાર પાડતા હતા ખાસ યાદ રાખવાનું ઇન્ડિપેન્ડન્ટ નામનું સમાચાર પત્ર કોણે બહાર પાડ્યું તો કે મોતીલાલ નેહરુએ ક્યાંથી બહાર પાડ્યું તો કે અલ્હાબાદથી કઈ ભાષામાં તો કે અંગ્રેજી ભાષામાં ત્યાર પછી મિત્રો હિન્દુસ્તાન ટાઈમ્સ અંગ્રેજી ભાષામાં દિલ્હીથી બહાર પાડતા હતા કોણ બહાર પાડતું હતું તો કે એમ પાણીકર રિપીટ કરાવું છું મિત્રો યાદ રાખવાનું છે કે એમ પાણીકર અંગ્રેજી ભાષામાં હિન્દુસ્તાન ટાઈમ્સ નામનું સમાચાર પત્ર બહાર પાડતા હતા ત્યાર પછી નેશનલ હેરાલ્ડ અંગ્રેજી ભાષામાં લખનૌથી બહાર પાડતો હતો જવાહરલાલ નહેરુ તેના સંપાદક હતા તો યાદ રાખો મિત્રો નામ જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ વડાપ્રધાન આવ્યા તો આવું ક્વેશ્ચન પૂછાય તો મિત્રો યાદ રાખો નેશનલ હેરાલ્ડ નામનું સમાચાર પત્ર કોણ બહાર પાડતા હતા જવાહરલાલ નહેરુ ત્યાર પછી મિત્રો ધ ટ્રીબ્યુન ધ ટ્રીબ્યુન નામનું સમાચાર પત્ર છે તે પણ અંગ્રેજી ભાષામાં લાહોરથી બહાર પાડતો હતો દયાલલાલ મજીઠિયા છે દયાલસિંહ મિત્રો દયાલસિંહ મજીઠિયા છે તે મિત્રો બહાર પાડતા હતા મોલાના અબુલ કલામ આઝાદે મિત્રો બે સમાચાર પત્ર ઉર્દુ ભાષામાં બહાર પાડ્યા એક છે અલ હિલાલ અને અલ બી બિલાગ ખાસ નામ થોડુંક મિત્રો ડિફરન્ટ લાગે કે મૌલાના અબુલ કલામ આઝાદે બે સમાચાર પત્ર ઉર્દુ ભાષામાં બહાર પાડ્યા આ બેના નામ ક્યા તો અલ હિલાલ અને અલ બિલાગ નામ હજી રિપીટ કરાઉ છું મિત્રો ઉર્દુ ભાષાના છે નામ થોડક આપને ડિફરન્ટ લાગે એ બે નામ ક્યા તો અલ હિલાલ અને અલ બિલાગ કોણે બહાર પાડ્યા કે મૌલાના અબ્દુલ કલામ આઝાદે ત્યારબાદ વાત કરીએ કોમરેડ છે જે અંગ્રેજી ભાષામાં મોહમ્મદ અલી બહાર પાડતા હતા ત્યાર પછી મિત્રો વાત કરી કે હમદર્દ નામનું સમાચાર પત્ર ઉર્દુ ભાષામાં મોહમ્મદ અલી જ બહાર પાડતા હતા ત્યાર પછી પ્રતાપ નામનું સમાચાર પત્ર હિન્દી ભાષામાં કાનપુરથી ગણેશશંકર વિદ્યાર્થી બહાર પાડતા હતા ત્યાર પછી મિત્રો ગદ્દર પૂછાય ગયેલું ખાસ યાદ રાખવાનું મિત્રો પૂછાય ગયું છે ઉર્દુ ભાષામાં તો કે લાલા હરદયાળ અને મિત્રો એમ કે છે પંજાબી ભાષામાં તો કરતારસિંહ મિત્રો ખાસ અહીંયા રિપીટ કરાવું છું આ ક્વેશ્ચન આઈએમપી છે પૂછાય ગયેલો ક્વેશ્ચન કે ગદાર નામનું સામે કહેતો સમાચાર પત્ર ઉર્દુ ભાષામાં કહે તો લાલા હરદયાળ આવે પણ ગદ્દાર નામનું સમાચાર પત્ર પંજાબી ભાષામાં કહે તો કરતારસિંહ આવે બંનેના મિત્રો સંપાદક આપણે ખાસ યાદ રાખવાના ઉર્દુ ભાષામાં લાલા હરદિયાળ અને મિત્રો યાદ રાખો છો પંજાબી ભાષામાં કરતારસિંહ મિત્રો છેલ્લી વાત કરીએ હિન્દુ પેટ્રેટ છે જે અંગ્રેજી ભાષામાં હરિશ્ચંદ્ર મુખર્જી અને ગિરિશચંદ્ર ઘોષ બહાર પાડતા હતા બધા જ સમાચાર પત્ર કોઈક ને કોઈક exam માં ગયા છે જો જૂના પેપર આપણે જોયા હોય તો એમાં કોઈક ને કોઈક આવી ગયા હોય તો ખાસ મિત્રો આમાં યાદ શું રાખવાનું તો કે સમાચાર પત્ર છે તે અને તેના સંપાદક કોણ છે તે બે વધુ મહત્ત્વના ફરીથી મિત્રો રિપીટ કરાવું કે આ સમાચાર પત્રમાં શું યાદ રાખવાનું તો કે સમાચાર પત્રનું નામ અને તેના સંપાદક કોણ તો એ ને વધારે જો હજી ડીપમાં જવું હોય તો તેની ભાષા ખાસ યાદ રાખવાનું બાકી તારીખ મિત્રો બહુ રેરલી પૂછાય તારીખ છે બહુ જ રેરલી પૂછાશે ખાસ શું યાદ રાખવાનું તો કે સમાચાર પત્ર તેની ભાષા અને તેના સંપાદક કોણ હતા તે મિત્રો ખાસ આપણે ભાગું કરવું જો મિત્રો ભારતના એટલે કે બ્રિટિશ શાસન દરમિયાન ભારતનાં જે સમાચાર પત્ર છે એનો લેચર આપણે ગમ્યો હોય તો લેક તેમ મિત્રો મેક્સિમ લાઇક કરો આ લેક્ચરને મિત્રો આપણા મિત્રો સાથે મેક્સિમમ શેર કરો મિત્રો બધા જ સમાચાર પત્ર એક જ લેક્ચરમાં આવી જાય એવું આયોજન કર્યું છે એટલે આ લેક્ચરને આપણે મિત્ર સાથે મેક્સિમમ શેર કરો અને લેક્ચર રિલેટેડ કોઈ પણ જાત કર્યું હોય તો મને કોમેન્ટ બોક્સ મિત્રો જણાવી શકો છો ફરીથી મિત્રો રિપીટ કરું કે સમાચાર પત્ર ભાષા અને તેના સંપાદક મિત્રો ખાસ પાકા કરવા મિત્રો આજ રીતે આવતા લેક્ચરમાં મળતા રહીશું આવી રીતે આપ પ્રિપૅરેશન કરતા રહો આવી રીતે આપ આગળ વધતા રહો ત્યાં સુવિધાને થેન્ક યુ વેરી મચ